जय स्वामीनारायण। शास्त्री स्वामी धर्म प्रसाद दास जी कॉलेज ऊना, FIBA सेमेस्टर 2 विषय समाजशास्त्र, मुख्य पेपर नंबर 4 भारतीय समाजशास्त्र में एकम 3 कुटुंब ने लग्न संस्था में आज आप छूटाछेड़ा ने असरो विषय अभ्यास करीशु। छेलो पॉइंट છૂટાછેડાની અસરો। પૃથ્વીવાસ અને છૂટાછેડા પતિ પત્નીને તેમના દુઃખી દાંપત્ય જીવનમાંથી મુક્ત કરે છે, પરંતુ વાસ્તવમાં આવી મુક્તિની અવસ્થા કામચલાઉ બની રહે છે। પૃથ્વીવાસની અવસ્થામાં છૂટાછેડા મેળવ્યા પછીની અવસ્થામાં સ્ત્રી પુરુષ માટે, બાળકો માટે તેમજ તેમના કુટુંબ માટે નવા પ્રશ્નો ઉદ્ભવે છે। આવા પ્રશ્નો નવા સ્વરૂપે કૌટુંબિક તંગદિલી પેદા કરે છે, જે નીચેની ચર્ચા ઉપરથી સ્પષ્ટ થશે। બીજી રીતે કહીએ તો પૃથ્વીવાસ અને છૂટાછેડાની કેટલીક એવી વિપરીત અસરો પડે છે, જેને લીધે કૌટુંબિક તંગદિલી પેદા થાય છે, જે નીચેની ચર્ચા પરથી ફલિત થશે। એટલે કે છૂટાછેડા છે એ સમાજમાં જો કે માન્ય તો છે નહીં, પણ જો એવી પરિસ્થિતિ થાય તો કુટુંબની અને પતિ પત્નીની કઈ પરિસ્થિતિ થાય એના વિશે જોઈએ। ભગ્ન કુટુંબ અને તેમાંથી સર્જાતા પ્રશ્નો। પૃથ્વીવાસ અને છૂટાછેડાથી ભગ્ન કુટુંબ અસ્તિત્વમાં આવે છે। ઘરમાં માતા અને પિતા બંનેની હાજરી હોય તેવા કુટુંબને પૂર્ણ કુટુંબ કહેવાય, અને માતા કે પિતાનો અભાવ ભગ્ન કુટુંબ કહેવાય। પૃથ્વીવાસ અને છૂટાછેડાથી સંતાનો માતા કે પિતાની ગેરહાજરીનો અનુભવ કરે છે, કારણ કે પૃથ્વીવાસ અને છૂટાછેડાની પરિસ્થિતિમાં સંતાનોમાં મા બાપ અલગ અલગ નિવાસ કરે છે। આવી પૃથ્વીવાસ અને છૂટાછેડાથી ભગ્ન કુટુંબ અસ્તિત્વમાં આવે છે। બાળકના યોગ્ય ઉછેર માટે મા બાપ બંનેના પ્રેમની આવશ્યકતા રહે છે, પરંતુ છૂટાછેડાની પરિસ્થિતિમાં બાળકો કાં તો તેમની માતા સાથે અથવા પિતા સાથે રહેતા હોય છે। આવા સંજોગોમાં બાળક કે મા બાપના પ્રેમ અને હૂંફને વંચિત રહેવા પામે છે। આથી બાળકને પૂરતી સલામતી મળતી નથી, બાળક ઉપર જરૂરી નિયંત્રણ શક્ય બનતું નથી, જરૂરી માર્ગદર્શનથી વંચિત રહે છે, લાટકોટથી વંચિત રહે છે, અને બાળકો ઓશિયાળું જીવન જીવતા થઈ જાય છે। બીજી રીતે કહીએ તો બાળકોના યોગ્ય વિકાસ માટે જોઈતા સંતુલન વાતાવરણનો અભાવ ઊભો થાય છે। આવી પરિસ્થિતિમાં બાળક અપરાધી વર્તન તરફ દોરાય છે, બાળક સમસ્યારૂપ બને તેવા સંજોગો ઊભા થાય છે। ટૂંકમાં પૃથ્વીવાસ અને છૂટાછેડા બાળ ઉછેર અને બાળ સંભાળમાં પ્રશ્નો ઊભા કરે છે। એટલે કે પતિ પત્ની સાથે ન રહેતા હોય અને અલગ અલગ રહેતા હોય છૂટાછેડાથી, અને વચ્ચે બાળકો છે એ હેરાન થતા હોય છે। બીજું છે સ્ત્રી પુરુષ માટે જાતિ જીવનની સમસ્યા ઊભી થાય છે। પૃથ્વીવાસ દરમિયાન પતિ પત્ની એકબીજાથી અલગ નિવાસ કરતા હોય છે, છૂટાછેડાથી તેમના લગ્ન વિષયક અધિકારો અને ફરજોનો અંત આવે છે। લાંબા સમયનો પૃથ્વીવાસ અને છૂટાછેડા પછી લાંબા સમય સુધી પુનઃલગ્નના અભાવમાં સ્ત્રી પુરુષ માટે જાતિ જીવનની જરૂરિયાતો સંતોષનો પ્રશ્ન વિકટ બને છે। સ્ત્રી માટે પુનઃલગ્નનો રિવાજ સામાન્ય બન્યો ન હોવાથી અને છૂટાછેડા લીધેલા પુરુષને બીજી વારનું લગ્ન કરવામાં વિલંબ થવાથી જાતિ જીવનનો પ્રશ્ન વધુ વિકટ બને છે। આવી પરિસ્થિતિ સ્ત્રી પુરુષને વ્યભિચાર અને લગ્ન બહારના સંબંધો તરફ દોરી જાય તેવી સંભાવના રહે છે। સ્ત્રી પુરુષ માટે એક વખત દાંપત્ય જીવન ભોગવ્યા પછી અનુભવવું પડતું એકલવાયુપણું અસહ્ય બને છે। દાંપત્ય જીવનમાં એક સમયે મેળવેલા સામાજિક, માનસિક અને જાતિ જીવનના સંતોષનો હવે અભાવ ઊભો થતાં સ્ત્રી પુરુષ જો લાંબા સમય સુધી પુનઃલગ્ન દ્વારા સુખી જીવન સ્થાપવામાં નિષ્ફળ જાય તો તેઓમાં અનેક વિકૃતિઓ પેદા થાય છે। ત્રીજું છે કુટુંબની પ્રતિષ્ઠામાં ઘટાડો। સમાજમાં કુટુંબ જીવન અને દાંપત્ય જીવનની સ્થિરતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। પતિ પત્ની વચ્ચેના ઝઘડા, પતિ ત્યાગ કે પત્ની ત્યાગ, બાળ ઉછેર પ્રત્યે સેવાથી અવજ્ઞા સમાજમાં ટીકાપાત્ર બને છે। લગ્ન બે વ્યક્તિઓનું નહીં પરંતુ બે કુટુંબોનું જોડાણ હોવાથી કુટુંબ ટીકાપાત્ર બને છે। છૂટાછેડા પ્રત્યે સમાજમાં એક પ્રકારની શુભ પ્રવૃત્તિ હોય છે, આથી પૃથ્વીવાસ અને છૂટાછેડાથી સ્ત્રી પુરુષની પ્રતિષ્ઠા ઘટવાની સાથોસાથ તેમના મા બાપના કુટુંબની પ્રતિષ્ઠા પણ ઘટાડો થવા લાગે છે।
સ્ત્રી પુરુષ અને તેમના મા બાપના કુટુંબો તેમના સામાજિક વ્યવહારોમાં અને સમાજ જીવનના પ્રતિષ્ઠા ગુમાવ્યાનો અનુભવ કરે છે, જે બીજા નવા પ્રશ્નો ઊભા કરે છે. ચોથું છે કુટુંબના અપરિણિત સભ્યોના લગ્નના વિક્ષેપ. છૂટાછેડાની ઘટનાથી સ્ત્રી પુરુષના મા બાપના કુટુંબની પ્રતિષ્ઠા ઘટાડો કરે છે. તેમની એ જ્ઞાતિના લોકો તેમજ સગા વહાલા પૃથ્વાસ અને છૂટાછેડાના કારણથી પરિચિત હોય છે. સ્ત્રીને શા માટે કાઢી મૂકી, પુરુષનો શા માટે ત્યાગ કર્યો, કુટુંબની કૌટુંબિક ઝઘડા, તેમના મા બાપે શું ભાગ ભજવ્યો છે વગેરેને લગતી વિગતોથી જ્ઞાતિજનો પરિચિત હોય છે. ઝઘડાના મૂળ કારણો છુપાવ્યા રહેતા નથી. આથી જ્યારે આવા કુટુંબને તેમના અપરિણિત પુત્ર કે પુત્રી માટે લગ્ન કરવાનો સમય આવે છે, ત્યારે આવા ઘરમાં પોતાની પુત્રીને કોઈ આપવા તૈયાર થતું નથી અને એવા ઘરની કન્યા કોઈ લેવા તૈયાર થતું નથી. ઘણા કુટુંબોને આવો અનુભવ થાય છે. પરિણામે કુટુંબને તેમના અપરિણિત પુત્ર પુત્રીને લગ્ન યોજવામાં મુશ્કેલી પડે છે. ઘણી વખત પુત્ર પુત્રી લગ્ન વયે વટાવી જતાં યોગ્ય પાત્ર મળતું નથી અથવા અયોગ્ય પાત્ર સાથે પરણાવવામાં આવે છે, ભણાવવા પડે છે. જે પાત્ર મળે તેનાથી ચલાવી લેવાનું વલણ વિકસે છે. આ રીતે સંતાનોના લગ્નમાં અનુકૂળન સાધવાનો પ્રશ્ન ઊભો થાય છે. એના પછી છે કુટુંબમાં સંઘર્ષ ઊભો કરે છે. પૃથુકાસ અને છૂટાછેડાની પરિસ્થિતિમાં સ્ત્રી સામાન્ય રીતે તેના મા બાપના કુટુંબમાં નિવાસ કરે છે. સંયુક્ત કુટુંબનું આ સામાન્ય લક્ષણ છે. લગ્ન પછી આ રીતે પાછી આવેલી સ્ત્રીને તેના મા બાપના કુટુંબમાં શરૂઆતમાં તો રક્ષણ અને સહાનુભૂતિ મળે છે, પરંતુ સમય જતાં તે કુટુંબમાં બોજારૂપ બનવા લાગે છે. પહેલાં તે પુત્રી તરીકે કુટુંબમાં જે સ્થાન ધરાવતી હતી તે સ્થાન હવે તેને મળતું નથી અને તે અપમાનિત થવા લાગે છે. ઘરમાં સ્વીકૃતિ અને મહત્ત્વ મેળવવાના તેના પ્રયાસોથી ભાભી સાથેના સંબંધો તંગ બનવા લાગે છે. કેટલીક વખત મા સાથે પણ અનુકૂળન સાધી શકતી નથી. ભાઈ ભાભીના જીવનમાં તેનો હસ્તક્ષેપ વધતો જાય છે. ભાભી ઉપર શાસન કરવા પ્રયાસો કરવા લાગે છે. તેનો જાતિ જીવનનો અસંતોષ અને એકાંતીપણું તેના વર્તનમાં કેટલીક વખત આક્રમકતા અને વિકૃતિ પેદા કરે છે. સ્ત્રીના વર્તનમાં થતો આવો ફેરફાર નણંદ ભોજાઈ વચ્ચેનો સંઘર્ષ ઊભો કરે છે અને કુટુંબ તંગદિલીના વાતાવરણમાં ધકેલાઈ જાય છે. એના પછી છે સ્ત્રીઓ માટે ભરણ પોષણનો પ્રશ્ન વિકટ બને છે. ત્યાગકર્તા અને છૂટાછેડા આપવામાં આવેલી સ્ત્રીઓ સામે સૌથી મોટો પ્રશ્ન ભરણ પોષણ કઈ રીતે મેળવવું તે ઊભો થાય છે. છૂટાછેડાથી સ્ત્રી માટે આર્થિક સલામતીની સમસ્યા પેદા થાય છે. પતિએ ત્યજી દીધેલી સ્ત્રીને તથા છૂટાછેડા અપાયેલી સ્ત્રીને પતિ તરફથી ભરણ પોષણ આપવાની જોગવાઈ કાયદામાં છે. કોર્ટ સ્ત્રીના દાવાને આધારે કાનૂની જોગવાઈ મુજબ ભરણ પોષણની રકમ નક્કી કરી આપે છે, પરંતુ મહદઅંશે આ રકમ સ્ત્રીઓનું તથા જો તેમને બાળકો હોય તો તેમનું ભરણ પોષણ પૂરું પાડવામાં ઓછી પડતી હોય છે. આથી આવી સ્ત્રીઓએ હંમેશા વંચિત દશામાં રહેવું પડે છે. કેટલાક પુરુષો સ્ત્રીને હેરાન કરવા ભરણ પોષણની રકમ સમયસર આપતા નથી અથવા બંધ કરી દે છે. આવા સંજોગોમાં સ્ત્રીએ કાનૂની રાહ જોવી પડે છે. આમ ત્વક્તાઓ અને છૂટાછેડા લીધેલી સ્ત્રીઓ, જો ત્યજી ગયેલી સ્ત્રીઓ પોતે આર્થિક રીતે પગભર ન હોય તો તેમને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. છૂટાછેડા કૌટુંબિક સંઘર્ષ અને તંગદિલીનું તેમજ દાંપત્ય જીવનની નિષ્ફળતાનું પરિણામ છે, તો બીજી બાજુ તે કૌટુંબિક તંગદિલી ઊભી કરવામાં અને કુટુંબ જીવનના પ્રશ્નો ઊભા કરવામાં ભાગ ભજવે છે. તેની સામાજિક અંતિમ માર્ગ રૂપે દુઃખી દાંપત્ય જીવનનો અંત લાવવામાં પણ ફાળો આપે છે. અવિરત સંઘર્ષ અને તંગદિલીથી દુઃખી જીવનને ટકાવી રાખવાથી પતિ પત્ની અને સંતાનો ઉપર પડતી વિપરીત અસરો છૂટાછેડાથી નિવારી શકાય છે. આ દ્રષ્ટિએ જોતાં છૂટાછેડા કૌટુંબિક સંઘર્ષ અને તંગદિલીનું પરિણામ હોવા છતાં તે કૌટુંબિક તંગદિલી અને સંઘર્ષ ઊભો કરવામાં તેમજ તેના નિવારણમાં એમ બંને રીતે ભાગ ભજવે છે. એટલે કે તે કૌટુંબિક તંગદિલીનું નિવારણ કરવાનું ક્રિયાતંત્ર પણ બની રહે છે. અલગ નિવાસ કે પૃથ્વીવાસ પતિ પત્ની વચ્ચે રાબેતા મુજબના સંબંધોની પુનઃસ્થાપના કરવાની તક આપે છે અને છૂટાછેડા સ્ત્રી પુરુષને
પુનઃલગ્નની તક પૂરી પાડી સુખી જીવન જીવવાનો માર્ગ મોકળો કરી આપે છે, પરંતુ જ્યાં સુધી સ્ત્રી પુનઃલગ્ન કરવાના અધિકારોનો લાભ લઈ શકે તેવું અનુકૂળ વાતાવરણ ઊભું ન થાય ત્યાં સુધી સ્ત્રી માટે છૂટાછેડા સુખી જીવનનો માર્ગ કેટલેક અંશે મોકળો કરે છે તે પ્રશ્ન રહે છે. આમ છતાં છૂટાછેડા સ્ત્રીને આવી તક પૂરી પાડે છે એ દ્રષ્ટિએ જોતાં છૂટાછેડા કુટુંબ જીવન ઉપર નકારાત્મક અને હકારાત્મક એમ બંને સ્વરૂપની અસરો પાડે છે. આથી જ છૂટાછેડાને એક અનિવાર્ય અનિષ્ટ તરીકે ગણવામાં આવે છે. અહીં આપણો ત્રીજો એકમ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, 1 તારીખ પછી 18 વર્ષથી મોટી ઉંમરનાને વેક્સિન મળવાનું ચાલુ થઈ જાય છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ફરજિયાત વેક્સિન લેવું અને એના કુટુંબીજનોને પણ લેવડાવવું અને આજુબાજુના લોકોને પણ વેક્સિન લેવડાવવા માટે પ્રેરિત કરવા. જય સ્વામિનારાયણ.